આજે 3 ડિસેમ્બરને લઈ રાજ્યમાં અનુદાનિત પ્રાથમિક શાળાઓ અને સરકારી શાળાઓના 2 લાખથી વધુ શિક્ષકોને સીપીઆર તાલીમ આપવાનો કાર્યક્રમ સરકાર દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં આજે સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં, ધારાસભ્ય મુકેશ પટેલ અને સ્મીમેર મેડિકલ કોલેજમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાની ઉપસ્થિતિમાં શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સલામતીના ભાગરૂપે આ ટ્રેનિંગ આપવામાં આવી છે. શાળાઓમાં બાળકોને હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા હતા અને પ્રાથમિક સારવાર ન મળતા તેઓએ જીવ ગુમાવો પડ્યો હોય તેવા અનેક કિસ્સા ગુજરાતમાં બની ચૂક્યા છે. યુવા વયે બાળકો અને સગીરોમાં હાર્ટ એટેકના બનાવ વધતા હવે રાજ્યના શિક્ષણ વિભાગે શિક્ષકોને સીપીઆર ટ્રેનિંગ આપવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સલામતીને ધ્યાને રાખી રાજ્યની તમામ સરકારી તથા અનુદાનિત પ્રાથમિક શાળાઓના 2 લાખથી વધુ શિક્ષકોને કાર્ડિયો પલ્મનરી રિસિટેશન સીપીઆર તાલીમ આપવામાં આવશે. આ 1 દિવસીય તાલીમ 2 તબક્કામાં યોજાશે. 3 ડિસેમ્બર અને 17 ડિસેમ્બર 2023ના રોજ રવિવારના દિવસે આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સીપીઆર વિશે રાજ્યના નાગરિકોમાં વધુમાં વધુ જાણકારી થાય તે આશયથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ 1 ખાસ મુહિમ હાથ ધરવાનું આયોજન છે. અગાઉ રાજ્યની પોલીસને આ તાલીમ આપવામાં આવી હતી. હવે શાળા કક્ષાએ વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાને લઈ શિક્ષકોને આ તાલીમ આપવાનું આયોજન કરાયું છે. ત્યારબાદ માધ્યમિક શાળાના શિક્ષકો અને કોલેજના પ્રાધ્યાપકોને તબક્કાવાર તાલીમ આપવાનું આયોજન છે. ગુજરાતની 37 મેડિકલ કોલેજ અને અન્ય 14 સ્થળો પર 2500થી વધુ ડોક્ટરો અને તબીબી વ્યવસાયિકો દ્વારા આ ટ્રેનિંગ સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ રીતે આપવામાં આવી છે. ત્યારે સુરતમાં પણ આજે નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર મેડિકલ કોલેજ ખાતે સીપીઆર તાલીમ આપવામાં આવી હતી. સુરતની સ્મીમેર મેડિકલ કોલેજ ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી સીપીઆર તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સ્મીમેર મેડિકલ કોલેજમાં 60 જેટલા તજજ્ઞ તબીબો દ્વારા 4800 શિક્ષકોને સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ શિક્ષકો સાથે સેલ્ફી લીધી હતી, તો શિક્ષકોએ પણ મંત્રી સાથે સેલ્ફી પડાવી હતી. ત્યારે બીજી બાજુ ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલની ઉપસ્થિતિમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવી હતી. તજજ્ઞ તબીબો દ્વારા આ ટ્રેનિંગ આપવામાં આવી હતી. આજ રોજ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પાટીલ સાહેબ દ્વારા અમારા બંને માર્ગદર્શકો દ્વારા આજે ગુજરાતની અંદર 2 લાખ શિક્ષક ગુરુજનો સીપીઆરની ટ્રેનિંગ લઈ અને કાર્ડિયાકના જ્યારે પ્રશ્ન આવતા, હૃદયરોગનો હુમલો આવતો હોય ત્યારે હૃદય ફરી શરૂ ધબકતું કરવા માટેની જે ટ્રેનિંગ છે પમ્પિંગ માટેનું, એ આજે તમામ શિક્ષકોને એ ટ્રેનિંગ આપવામાં આવી છે. હું આશા રાખું છું કે આ ગુરુજનો આનો બહોળો બીજાને શીખડાવે અને બહોળો પ્રચાર કરે, જેથી કરીને વર્ષ દરમિયાન જો એકાદ આ વ્યક્તિની આપણે જિંદગી બચાવી શકીશું તો ચોક્કસ પ્રકારે આ ટ્રેનિંગ આપણી સાર્થક થશે. અને અનેક જગ્યાએ અમારા પોલીસ મિત્રો વગેરે આ કામગીરી કરી રહ્યા છે, જેને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. ગુજરાતના તમામ શિક્ષક ગુરુજનોએ જે આ ટ્રેનિંગ લઈ રહ્યા છે એમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું, વંદન કરું છું. આજે સીપીઆર તાલીમ જે રીતે પોલીસ કર્મીઓની તાલીમ થઈ હતી અને 2 તબક્કામાં થઈ હતી, એમાં 45,056 આમ એમણે વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. પણ જે રીતે અમારા સુપ્રિન્ટેન્ડન્ટ કહેતા હતા કે આજે 3 ડિસેમ્બર અને 17 ડિસેમ્બર લગભગ 37 મેડિકલ કોલેજની અંદર આજે સૌ પ્રથમવાર 88,000 શિક્ષકો આ સીપીઆરની તાલીમ લેવાના છે, એટલે એક વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે. અને સાથે બીજા હપ્તામાં બાકી રહેલા શિક્ષકો આમ મળી 2 લાખ શિક્ષકોને સમગ્ર ગુજરાતની અંદર ટ્રેનિંગ આપવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ડોક્ટર સેલ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સાહેબ અને અમારા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીના માર્ગદર્શનની અંદર આજે સમગ્ર શિક્ષક મંડળ, સમગ્ર ડોક્ટરની ટીમ, અમારા ભારતીય જનતા પાર્ટી પ્રદેશના ડોક્ટર્સની ટીમો આ કાર્યક્રમની સાથે સાથે જોડાય છે.
મિત્રો આપણે જોઈએ છે શિક્ષકો સુધી આ પહોંચવું, પહેલા આપણે પોલીસ કર્મીઓને ટ્રેનિંગ આપી હતી, પરંતુ શિક્ષકો માટે ખૂબ જરૂર છે કે શિક્ષક ઘર સુધી પહોંચે છે, અને એટલા માટે આજે જેટલા શિક્ષકો ટ્રેનિંગ લેશે એ શિક્ષકો ત્યાં બાળકોને પણ ટ્રેનિંગ આપશે. અને હું તો તમને વિનંતી કરું છું, જે જે સ્કૂલમાં તમે શિક્ષક તરીકે તમે ફરજ બજાવો છો એ ગામની અંદર કે એ શહેરની અંદર તમારા વાલીઓને પણ તમે સાથે ટ્રેનિંગ આપજો, જેથી તમારું જે ટ્રેનિંગ લીધેલું કામ છે ગામ અને ઘર સુધી પહોંચશે. જેથી આપણે જોઈએ છે કે અત્યારે પણ જે હાર્ટ એટેકના જે બનાવો બને છે એની અંદર ખૂબ મોટી સહાયતા થશે. આપણે જોયું હતું ઘણી બધી જગ્યાએ રોડ પર જતા હોય આ પોલીસને ટ્રેનિંગ આપવાથી કેટલો બધો ફાયદો થાય છે. જે અમદાવાદની અંદર એક રાહદારી સ્કૂટર લઈને જતો હતો અને જરા છાતીમાં દુખાવો થાય અને સાઈડ પર કરીને નીચે સૂઈ જાય છે, ત્યારે એક ટ્રાફિક પોલીસ જવાન એને સીપીઆર તાલીમ લીધી હતી, અને એ તાલીમ લીધી હતી એના કારણે એને જે રીતે હૃદય કેન્દ્ર પંપિંગ કર્યું અને એ માણસને બેઠો કર્યો, આ સીપીઆર તાલીમની તાકાત છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.